देवांग शू थयु आम अचानक केम फोन कर्यो केम तने वात नी खबर नथी आ शू थई रह्यु छे हा तारा पप्पा अमारा लोकोनी साथे शू करी रह्या छे जाने तू आ वात जानती ज न हो ए रीते वातो करी रही छे हा मने खबर छे तने ऑफिसे मळवा बोलाव्यो हतो अने तारी साथे गैरवर्तन कर्यु हतु ने पण हेना माटे मे मारा पप्पा साथे वात करी लीधी छे हुं मे घणु खरु खोटु संभळाव्यु छे मे एमने વાત અહીંયા અટકી નથી ગઈ તારા પપ્પા છે ને કેટલાય દિવસથી અમને લોકોને ટોર્ચર કરી રહ્યા છે જે જગ્યાએ હું કામ કરવા જાઉં છું ને જગ્યાએ જઈને કહી આવ્યા છે કે મને નોકરીમાંથી કાઢી મૂકે મારા ભાઈ જે જગ્યાએ કામ કરે છે એ જગ્યાએ જઈને મારા ભાઈને ધમકાવે છે તારા પપ્પાના માણસો જો બા કે ભાભી કંઈ બહાર નીકળે તો એમને ડરાવે ને ધમકાવે છે અને કહી રહ્યા છે કે તમારા દીકરાને કહો કે મારી અને જ્યાં જ્યાં આ લોકો મળે છે ને ત્યાં બાને અને ભાભીને શું કહે છે ખબર છે કે તમારા દીકરાને સમજાવી દેજો કે મારી દીકરીની પાછળ ન પડે દેવાંગ મારા પપ્પા વતી હું તારી માફી માંગુ છું મને નહોતી ખબર કે પપ્પા આવું બધું કરી રહ્યા છે જો દેવાંગ મને સાચે જ નહોતી ખબર હું પપ્પા સાથે વાત કરી લઈશ વાત કરવાથી કોઈ ફાયદો નથી થવાનો કારણ કે તારા પપ્પા તને અને મને સ્વીકારવા માટે તૈયાર જ નથી કે આપણને બંનેને ક્યારેય પણ એક નહીં કરે ઉલટાના એ તો મને ઓફરો આપી રહ્યા છે કે બોલ કેટલા રૂપિયા જોઈએ છે અને અત્યારે જે ધમકીઓ આપીને ગુંડાગર્દી બતાવી રહ્યા છે ને એનો પણ એક જ અરજ થઈ રહ્યો છે કે તારા પપ્પા આપણા સંબંધથી ખુશ નથી અને તારા પપ્પાની સામે પડી શકું ને એવી મારી તાકાત નથી તો શું વિચારી રહ્યો છે શું કરવું છે તારે હે જ હજે સાંભળવું તને જરાય નહીં ગમે હા અને તું ના બોલે ને તો વધારે સારું કારણ કે એ શક્ય નથી નહીં છો દામિની મારા પરિવારની ખુશી માટે મારે તને છોડવી પડશે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી હું મારા ભાઈ અને મારા બાને કે મારા ભાભીને કોઈને પણ ખોવા નથી માગતો અને તારા પપ્પાનો શું ભરોસો એમને તો મારવા ધમકાવવા ડરાવવા તો રોજનું થયું છે કાલે ઉઠીને મારા ઘરના કોઈ પણ વ્યક્તિને જોઈ કંઈ પણ કરશે ને તો હું નહીં સહન કરી શકું તો મારા પપ્પાએ જે ગુનો કર્યો એની સજા તું મને આપીશ એટલી આસાનીથી મને મૂકી દઈશ નહીં મૂકી શકું તારા વગર હું જીવી પણ નથી શકું એમ પણ શું કરું જો તું મારું હૃદય છે ને તો મારો પરિવાર એ મારો શ્વાસ હા બંનેથી વિખૂટા પડવું શક્ય નથી પણ જો દામિની તું મને ગમે એટલો સમજાવે પણ અત્યારે મારા પરિવારનો સવાલ છે અને જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી તું પણ મારી ખુશીમાં જ ખુશ હોઈશ દેવાંગ તારું ફેમિલી મારું પણ ફેમિલી છે અને તું ટેન્શન ના લે હું આજે જ પપ્પા સાથે વાત કરી લઈશ હવે તને કે તારી ફેમિલીને કાંઈ નહીં કે પણ પ્લીઝ મને મૂકવાની વાત ના કર તામિની શક્ય નથી તારા પપ્પા નહીં માને અને મેં પણ ઘણી વખત સમજાવ્યા છે હું એમની સામે થવાની પણ કોશિશ કરી ચૂક્યો છું પણ એ છે કે કોઈ પણ વાતે તને અને મને એક નહીં થવા દે આપણી સગાઈ ક્યારેય નહીં થવા દે તને મારા પર વિશ્વાસ છે ને હા છેલ્લી વખત જો આ વખતે તું કંઈ ન કરી શકી તો હવે પછી આપણી મુલાકાત નહીં થાય અને જો થશે તો હવે પછીની મુલાકાત એ આપણા બંનેની છેલ્લી મુલાકાત હશે એવું કંઈ નહીં થાય હું જોઈ લઉં છું બોલો તમારો માણસ કોઈ આવીને મારા દીકરાને ઘરેથી લઈ ગયો શું કામ દીકરાને લઈ ગયો એમ પાછો આવી ગયો ને જીવતે જીવતો પાછો આવી ગયો ને એ તમારા માટે સારી વાત છે ફાયદાની વાત છે સમજી લેજો પણ શું કારણ હતું જાણી શકું તમારા દીકરાના કાંડ પરાક્રમ કરે છે તમારો દીકરો એના ભાન નથી શું કરે છે તમે મારા મોટા દીકરાને લઈ ગયા ને એની વાત કરું છું હા
મોટા દીકરાને લઈ જવાનું કારણ જ એ કે તમારો નાનો દીકરો નાટક કરે છે, પરાક્રમ કરે છે, કાંડ કરે છે, એને ભાન નથી શું કરે છે, એને એને એની તો પોતાની જિંદગી તો વાળી નથી, પણ એને એના માની એના ભાઈની એની ભાભીની કોઈની જિંદગી મને લાગે વાળી નથી લાગતી. પણ શેઠ, એક નહીં એને કેટલીય વાર કીધું કે ગામમાં કઈ બીજી છોકરી ઓછી છે, તું એની દીકરી સાથે શું કામ પ્રેમ કરે છે, પણ બસ એ તો એકનો બે ન થતો, અને એ તમારી દીકરીનું નામ દઈશ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. જો એ નહીં સમજે ને તો મારે ભૂલવું પડશે કે એ તમારો દીકરો છે. એવું નહીં કરતા, હું એને સમજાવીશ. અને હરેક માને એનો દીકરો વાલો હોય, એને હાલતા ચાલતા એ જોઈ શકે. જો એકવાર સમજી જાય તો ઠીક છે, નહીંતર પછી એના હાથ પગ ભાંગી નાખતા વાર નહીં લાગે. ના સર, મારા દીકરા સાથે એવું નહીં કરતા, હું એને સમજાવી દઈશ. હા, તમે તમારી ભાષામાં એને સમજાવી દેજો, નહીંતર મારી જેટલો ખરાબ કોઈ નથી. એને વિચારે કેમ આવી શકે કે વિશ્વનાથની દીકરી સામે નજર મિલાવી શકે. શેઠ, નાને મોઢે મોટી વાત કરું છું, મારા દીકરાનો એકલાનો વાંક નહીં હોય ને, તમારી દીકરીએ એને સાથ આપ્યો હશે તો. અરે, મારી દીકરી નાદાન છે, એને નથી ખબર પડતી એને સાચું શું ખોટું શું એ તો નથી ખબર પડતી, પણ તમારા દીકરાને ભાન નથી. શેઠ, મારો દીકરો પણ નાદાન જ છે, નાનો જ છે. નાદાન અને નાનો છે ને તો સમજી લ્યો, હવે નાનો જ રહે, કારણ કે જીવતો રહે તો મોટો થાય ને. ના શેઠ, એવું નહીં કરતા, હું મારા દીકરાને વાળી લઈશ. હું નથી ઈચ્છતો કે એક માને એના દીકરાની લાશ ઉપર આંખશું. ના શેઠ ના, પણ એક વાત, એક વિનંતી કરું, તમારી દીકરીને પણ કહી દેજો કે એ બોલાવે તો પણ એની પાસે ન જાય. અરે શું કામ બોલાવે, એને એવો વિચાર નહીં કરવાનો, એને કહેજો એ ભૂલી જાય, નહીતર જીવતો નહીં રીતે મારો દીકરો નીકળ આલે અહીંયા છેડો છે, મારીથી ખરાબ કોઈ નથી, સમજી લેજે. ભિખારા ભિખારા મારી આવી મારી સામે બેઠા છે. કામે નથી જવું? ના. કેમ? અરે શું કામે જાય, હવે કામે જવા જઈશ ને તો પાછા ઉપાડીને લઈ જાહે મને. તો ન જાઉં, પણ એ પાછા ઘરે આવી શકે ને, એવું થોડું છે કે ન્યાજ લેવા આવે. અરે ઘરમાં ક્યાંથી લઈ જાય હવે, મેં એમને કહ્યું છે કે હું દેવાંગને સમજાવી દઈશ, અને બહારથી તાળું પણ મરાવ્યું છે, બાજુવાળાને કીધું હતું. પણ દેવાંગભાઈ નહીં માને તો શું કરશો, આ રોજનું થયું ને, આદી આપણા જ ઘરમાં બીને શું કામ રહેવાનું, અને જ્યારે ભૂલ આપણી નથી ત્યારે. ભૂલ આપણી નથી? તું આપણી નથી ને? હા, આપણી ભૂલ નથી, પણ દેવાંગે જે કર્યું છે એના માટે આપણે સાંભળવું તો પડે જ ને. અને રહી વાત તો એ આપણને કઈ છોડશે નહીં. છોડશે ને એટલે? જ્યાં સુધી દેવાંગ સમજશે નહીં અને એ પેલી છોકરી સાથે બોલવાનું બંધ કરી દે તો સારું. એ ન સમજે તો શું કરવાનું? તો પછી એક કામ કરો, આપણે અલગ થઈ જઈએ. કેવી વાત કરે તું, અલગ થઈને ક્યાં જશું? આદિ, હકીકત કહું છું, ડર લાગે છે મને. તમે તમે રોજ ઘરની બહાર જાઓ ને સાંજે ઘરે ન આવો ને ત્યાં સુધી મારો જીવ અધર રહે છે. શું કરવું મારે બોલો. તને ખબર છે, હા મમ્મી પણ ગયા હતા ડોનના ઘરે, પણ પણ એમને પણ ખીજાણા, એમની સાથે પણ જેમ તેમ વાત કરી, મમ્મીને એમ હતું કે કદાચ માની જાય, પણ એ થોડા માને એમ છે, એટલે હવે એમને મનાવવાની તો વાત દૂર રહી, પણ એમની સામે ન આવીએ તો વધારે સારું છે. હું દેવાંગને સમજાવીશ, આપણે એને કહેશું કે જો મારી સાથે આવું બની ગયું, તારી સાથે બની ગયું, મમ્મી સાથે પણ બની ગયું છે, હવે આપણે સમજી જવું જોઈએ. હું ગમે તેમ કહીને દેવાંગને સમજાવવાની કોશિશ કરીશ. સારું, પણ જો એ ન સમજે ને તો આપણે અલગ થઈ જઈશું, મારે નથી રહેવું આયા. અરે ડર તો મને પણ લાગે છે, અને જો દેવાંગ હવે નહીં સમજે ને તો તારી વાત સાચી છે, તું હું અને મમ્મી
આપણે ત્રણે અલગ રહેવા જતા રહીશું, પછી દેવાંગને જે કરવું હોય એ કરે, જો એ સમજવા તૈયાર જ ના હોય તો આમાં આપણે શું કરીએ?